નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય છે સંસ્કૃત, એમાં છે ચેપ્ટર નંબર 6 કે સંખ્યા, એટલે કે સંખ્યા. એમાં આપણને શબ્દાર્થ આપેલા છે કે દલમ એટલે કે ટીમ, ધાવના કહો એટલે કે રન, પછી છે પશ્યામી એટલે જોઉં છું, ક્રિયાયામ એટલે રમતમાં, કતિ એટલે કેટલા, તહિ એટલે તો અને તસ્ય એટલે તેની, ઉત્તમમ એટલે સરસ, અંતિમ ક્રીડાયામ એટલે કે છેલ્લી રમતમાં, પછી સમ્યક એટલે સારી રીતે, આમ એટલે હા, અધિકતમ એટલે વધારે, કેવલમ એટલે ફક્ત, અને અપિ એટલે પણ. તો આપણે પાંચમાં આગળ જોઈએ. તમને એમાં એક કોષ્ટક આપેલું છે કે આપેલું છે એમાં અનુક્રમ એટલે કે ક્રમ, પછી ક્રીડક હોય એટલે કે ખેલાડી, પછી પ્રથમ ક્રીડા એટલે કે પહેલી રમત, પછી દ્વિતીય ક્રીડા એટલે બીજી રમત, તૃતીય ક્રીડા એટલે ત્રીજી રમત, અને ચતુર્થ ક્રીડા એટલે ચોથી રમત, અને પંચમ ક્રીડા એટલે પાંચમી રમત. તો એમાં આપેલું છે 1 2 3 4 અને 5, એમાં તમને નામ આપેલા છે કે પેલું છે નયનહ, પછી વિવેકહ, રાકેશહ, જયસહ અને જતીનહ. તો એને કેટલા પહેલી રમતમાં કેટલા રન કરેલા છે એના વિશે છે. તો નયન છે તો એના વિશે આપણે જોઈએ કે નયન તો એણે કે 36 એટલે કે 37 એટલા રન કરેલા છે. પછી છે બીજી રમતમાં 65 એટલે 50, પછી ચતુર્થ 44 એટલે 44 રન કરેલા છે, પછી ચોથી રમતમાં કે 29 એટલે કે 29 રન છે, પછી પાંચમી રમતમાં છે 44 એટલે 49 રન કરેલા છે. પછી બીજું છે નામ કે વિવેકહ, એને પેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી રમત છે એમાં કેટલા રન છે, તો કે વિસંતી એટલે 20 રન છે, પછી 31 એટલે 31 રન છે, પછી 11 એટલે 11 રન છે, પછી 35 એટલે 35 રન છે, પછી 18 એટલે કે 18 રન છે, પછી રાકેશ છે તો એને કેટલા રન કરેલા છે 1 થી 5 માં, તો કે 85 એટલે કે 50 રન છે, પછી 47 એટલે કે 47, પછી 48 એટલે કે 48, પછી 85 એટલે 50, ને 9 44 એટલે કે 49, પછી છે જયેશ તો કેટલા રન છે, તો કે 10, પછી 11 એટલે 11, 17 એટલે 17, 12 એટલે 12, અને 10 એટલે કે 10, પછી છેલ્લે છે જતીન તો કે 24 હોય એટલે કે 24 રન, પછી 9 હોય એટલે કે 29 રન, પછી 5 એટલે કે 25 રન, 31 એટલે કે 31 રન, પછી છે 30 એટલે કે 30 રન. હવે આપણે નીચે ભાષાંતર છે એ જોઈએ. રમેશ હો નિલેશ કેમ કરોતી, રમેશ કહે છે કે હે નિલેશ તું શું કરો છો, નિલેશ ક્રિકેટ દલસ્ય ધાવના ફલકમ પશ્યામી, નિલેશ કહે છે કે ક્રિકેટ ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું, રમેશ ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ધાવના કહો, રમેશ કહે છે કે ભાવિક છે એ પહેલી રમતના પહેલા દાવમાં કેટલા રન કરે છે, નિલેશ 1 44 એટલે નિલેશ કહે છે કે 41, રમેશ દ્વિતીય ક્રીડાયામ, રમેશ કહે છે કે બીજી રમતમાં અથવા તો બીજા દાવમાં, નિલેશ 34 એટલે નિલેશ કહે છે કે 34 રન, રમેશ તૃતીય ક્રીડાયામ, રમેશ કહે છે કે ત્રીજી રમતમાં અથવા તો ત્રીજા દાવમાં કેટલા છે, નિલેશ 28, નિલેશ કહે છે કે 28, રમેશ ચતુર્થ ક્રીડાયામ, રમેશ કહે છે કે ચોથા દાવમાં અથવા તો ચોથી રમતમાં, નિલેશ 50, નિલેશ કહે છે કે 50, રમેશ પંચમ ક્રીડાયામ, રમેશ કહે છે કે પાંચમા દાવમાં અથવા તો પાંચમી રમતમાં, પછી નિલેશ 9, નિલેશ કહે છે કે 39, રમેશ અહો નિલેશ નિરવસ્ય કા સ્થિતિ હ, રમેશ કહે છે કે અરે નિલેશ નિરવની કેવી સ્થિતિ છે, નિલેશ સહ પ્રથમ ક્રીડાયામ 33 ધાવના કહ પ્રાપ્તમ કરોતી, કે નિલેશ કહે છે કે તે પહેલી રમતમાં પહેલા દાવમાં 33 રન મેળવે છે, રમેશ દ્વિતીય ક્રીડાયામ, રમેશ કહે છે તો કે બીજા દાવમાં, નિલેશ 21 ધાવના કહો, કે નિલેશ છે એ કહે છે કે 21 રન, રમેશ તહી તસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિ, કે રમેશ કહે છે કો તો ત્રીજી રમતમાં અથવા તો ત્રીજા દાવમાં કેવી સ્થિતિ છે,
નિલેશ ચત્વારી શત એટલે નિલેશ કહે છે કે 40 છે. રમેશ ઉચ્ચતમ ચતુર ક્રીડાયામ રમેશ બહુ સરસ ચોથા દાવમાં. નિલેશ શત ત્રિશત નિલેશ કહે છે કે 36. રમેશ અંતિમ ક્રીડાયામ નિરવહ કતિ ધાવના પ્રાપ્ત ન કરોતિ. રમેશ કહે છે કે છેલ્લી રમતમાં છેલ્લા દાવમાં નીરવ કેટલા રન મેળવે છે. નિલેશ કે સમ્યક અસ્તિ દ્રાચત્વારિસ એટલે કે સારું 42. રમેશ પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયામ શત ત્રિશત ધાવના કહ. રમેશ કહે છે કે જો શાલિનના પહેલી રમતમાં પહેલા દાવમાં 36 રન છે. નિલેશ આમ દ્વિતીય ક્રીડાયામ તસ્ય સપ્ત ત્રિશત કે નિલેશ કે હા બીજી રમતમાં બીજા દાવમાં તેના 37 છે. રમેશ તૃતીય ક્રીડાયામ અધિકમ નાસ્તિ કેવલમ 16. રમેશ કહે છે કે ત્રીજી રમતમાં ત્રીજા દાવમાં વધારે નથી કે ફક્ત 16 જ છે. નિલેશ સત્યમ ચતુર ક્રીડાયામ અપી સડ વિસંતિ હ કે નિલેશ કહે છે કે સાચું છે ચોથી રમતમાં અથવા તો ચોથા દાવમાં પણ 26 રન જ છે. રમેશ તહી પંચમ ક્રીડાયામ સહ અધિકમ અષ્ટ ચત્વારિશત ધાવના કહ પ્રાપ્તોતી. રમેશ કહે છે કે તો પાંચમી રમતમાં પાંચમા દાવમાં તે વધારે 48 રન મેળવે છે. આપણને હજી એક કોષ્ટક આપેલું છે, એમાં છે ક્રમ પછી ક્રીડક એટલે કે ખેલાડીનું નામ પછી પ્રથમ ક્રીડા દ્વિતીય ક્રીડા તૃતીય ક્રીડા ચતુર્થ અને પંચમ ક્રીડા એમ પાંચ રમત આપેલી છે. એમાં પેલું નામ છે કે ભાવિ કહ તો એ કેટલા રન કરે છે તો કે 1/44. પછી છે ચતુર ત્રિશત પછી આપેલું છે કે અષ્ટા વિસંતિ પછી 85 ને 9 ત્રિસંતિ. આ કોષ્ટક તમારે જોઈને જાતે જ પૂરું કરવાનું છે. એકવાર હું કહું છું, નિરવ કે 33 એટલે કે 33 અંત પછી 1 વિસંતિ પછી 44 પછી 37 પછી દ્રાદત્વારિશત પછી શાલિન છે તો કે 37 સપ્તત્રિશત 16 ષડ વિસંતિ અને અચત્વારિશત આજે એના રન છે એના આપેલા છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે.